નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આશાબાઈ, મોબાઈલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણમાં ઇંગ્લિશ જે યુનિટ 4 છે, યંગ વન્સ, પ્રાણીઓના બચ્ચા, તેમાં આપણે સ્પેલિંગ શીખીએ. સ્પેલિંગ ઉચ્ચારણ આપણે લખેલા છે બે બુક અને તમને પ્રાઇમરમાં પણ આપેલા છે. તો હવે આપણે શું કરવાનું છે, દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 15 એમાં લખેલું છે જોડકા જોડો. તો આ બાજુ તમને પ્રાણીઓના બચ્ચાના ચિત્ર આપેલા છે, વચ્ચે સ્પેલિંગ આપેલા છે, એની જગ્યાએ શું કર્યું છે, મેં ગુજરાતીમાં નામ લખેલા છે એની સાથે આપણે જોડકા જોડીશું. ચિત્ર નથી દોર્યા, ચિત્રની જગ્યાએ મેં પ્રાણીઓના બચ્ચાના નામ લખ્યા છે. તો પેલું શું છે, તો કે લેમ્બ, એલ એ એમ બી. લેમ્બ એટલે શું થશે, તો કે ઘેટાનું બચ્ચું. તો લેમ્બને આપણે જોડીશું ઘેટાના બચ્ચા સાથે. તમારે પણ મારી સાથે જોડકા જોડવાના રહેશે. ત્યાર પછી કે આઈ ડી, કીડ એટલે લવાબ, જેને આપણે કહીએ છીએ બકરીનું બચ્ચું. તો આ કીડ છે એને આપણે અહીંયા જોડી દઈશું બકરીના બચ્ચા સાથે. ત્યાર પછી સી એચ આઈ, સી કે ઈ એન, ચિકન એટલે મરઘીનું બચ્ચું. તો આમાંથી આપણે પૂછવાનું ક્યાં છે, તો કે સૌથી છેલ્લે. મરઘીના બચ્ચાને શું કહેવાય, પેલું, ચિકન એટલે મરઘીનું બચ્ચું. ત્યાર પછી સી યુ બી, કબ એટલે સિંહનું બચ્ચું. આને આપણે જોડી દઈશું કબને સિંહના બચ્ચા સાથે. ત્યાર પછી પી આઈ જી એલ ઈ ટી, પિગલેટ એટલે ઘૂંટનું બચ્ચું. પિગલેટ છે આપણે જોઈએ આ સાઈડ છે, તો કે આ પિગલેટ એટલે ઘૂંટનું બચ્ચું. ત્યાર પછી સી એ એલ એફ, કાફ એટલે વાછરડું. તો કે વાછરડું છે, તો કે આ સૌથી પહેલા તો કાફને અહીંયા આપણે જોડી દઈશું વાછરડા સાથે. ત્યાર પછી કે આઈ ડબલ ડી ઈ એન, કિટન, કિટન એટલે શું થાય, બિલાડીનું બચ્ચું. તો આને આપણે જોડી દઈશું બિલાડીના બચ્ચા સાથે. ત્યાર પછી પી યુ ડબલ પી વાય, કોપી એટલે શું થાય, ગરુડિયું. તો ગોતો ક્યાં છે ગરુડિયું, તો કે આ સાઈડ અહીંયા આપણે કોપી છે એને આપણે ગરુડિયા સાથે જોડી દઈશું. ત્યાર પછી એફ ઓ એ એલ, ફોલ એટલે શું થાય, વછેર, એટલે કે ઘોડાનું બચ્ચું. એને આપણે ફોલને જોડી દઈશું વછેરા સાથે. તમે શું આપેલું છે, ચિત્રમાં રામ પૂરો અને કવિતા ગાઓ, તો મમ્મીના મદદથી અથવા તો